गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो दोस्तों, मजामां? तो हवे आपणे जोई रह्या छे सार्थक अंको शीख्या पछी एना सरवाळा, बादबाकी, गुणाकार अने भागाकार कई रीते। जेम के तमने एवुं कहूं के सरवाळा बादबाकी माटे केटलाक नियम, गुणाकार माटे केटलाक नियम अने भागाकार माटे केटलाक नियम आपणे बनाव्या छे। जेम के सरवाळो के बादबाकी होय पण जो बन्ने संख्या पूर्णांक होय तो एने सामान्य रीते ज गणवुं। एटले केवुं के सर आ बन्नेनो सरवाळो करवो छे तो ए प्लस बी एटले 25 वत्ता 12 37। वार्ता पूरी, आ आपनो जवाब। बादबाकी तो चलो ए माइनस बी तो 25 माइनस 12 13, आ आपनो जवाब। इनशोर्ट बन्ने बिचारा सीधा होय तो कोई मगजमारी नहीं करे, पर जो दशा सीना आवे तो डखाया। तो रूल्स याद राखजो, जो दशा सीना आवे तो ध्यान थी सांभळजो, पॉइंट पछीना लघुत्तम सार्थक अंक ध्यान में लेवा। रिपीट, पॉइंट पछीना लघुत्तम सार्थक अंक ध्यान में लेवा। पॉइंट पछीना लघुत्तम सार्थक अंक ध्यान में लेवा। सर એટલે શું સમજાવ? ચલો સમજીએ। આ x, આ y, આ z, બેટા આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક જ આંકડો તો હું બધાને એક આંકડામાં કન્વર્ટ કરીશ। પોઈન્ટ પછી એક જ આંકડો રાખવાનો એટલે 3.4। આ પછીનો આંકડો 5 થી નાનો છે, યાદ કરો, રાઉન્ડ ઓફ 5 થી નાનો ધ્યાનમાં લેવાય નહીં। ચલો અહીંયા 6 છે તો આગળની સંખ્યામાં એક વધી જાય એટલે 1.4। દરેક જણને આ ગ્રીન માર્કરથી એટલે હાઈલાઈટ કરું છું કે તમને યાદ રહે, સોરી, યાદ રહે કે આ કેવી જાય। ચલો બેટા બધાનો સરવાળો કરાવ માટે કેપિટલ A બરાબર x + y + z સરવાળો 1.4 વત્તા 3.4 વત્તા 2.3 સરવાળો કરો એટલે 7.1 સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર। યાદ રાખજો સરવાળો કે બાદબાકી હોય તો પોઈન્ટ પછી ના જ ધ્યાનમાં લેવાય લઘુત્તમ સાર્થક। જેમ કે આ બંને છે બેટા, તો આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા એક એટલે આ 15.6 પાકું। હવે તમે આને કન્વર્ટ કરો તો આને 17.7 બનશે। કેમ? 6 એ 5 થી મોટો છે એટલે આની સંખ્યા, સોરી, 7 એ 5 થી મોટો છે એટલે એક વધી જાય એટલે તમારી બાદબાકી કરી તો બાદબાકી કરશો એટલે 0.1 2। આ તમારો જવાબ। બોલો આવડી જાય દોસ્તો? પાકું તો સરવાળો બાદબાકી પાકા। હવે આપણે જઈએ છે ગુણાકાર। યાદ રાખજો ગુણાકાર કે ભાગાકાર હોય તો ટોટલ સાર્થક અંક ધ્યાનમાં લેવા। માઇનમાં વાક્ય પૂછાડજો, ટોટલ લેવા, આમાં પોઈન્ટ પછી ના લેવા, આમાં ટોટલ લેવાના, આમાં પોઈન્ટ પછી। જેમ કે આપણી પાસે બે વેલ્યુ છે એટલે આમાં સાર્થક અંક 2 લેવાય। લંબાઈ આપે પહોળાઈ છે એમાં 1 2 3 4 તો સાર્થક અંક 4 કહેવાય। હંમેશા મિનિમમ સરવાળો હોય કે બાદબાકી હોય તમારે લઘુત્તમ જ લેવું પડે। કેવું લેવું પડે બેટા? લઘુત્તમ। તો આનો ગુણાકાર કર્યો, આ જવાબ કહેવાય? ના, હું ફરી બોલું છું, સાર્થક અંક જોડે રાઉન્ડ ઓફ ફ્રી ફ્રી ફ્રી, બહુ મસ્ત મોન્સૂન ઓફર ચાલે છે, સાર્થક અંક જોડે રાઉન્ડ ઓફ ફ્રી હોય એટલે હવે મારે મિનિમમ કેટલા આંકડા આવવા જોઈએ? 1 અને 2, તો 4.1 સાચો આન્સર થયો। કેમ એ સાચો આન્સર થયો? કારણ કે આ જે 4 છે એ 5 થી નાના હોવાથી ધ્યાનમાં લેવાય નહીં। બોલો આવડીએ દોસ્તો?
कहीं पर पूछे आवर से पक्कू करिए तो अजी चाहिए। सस्पेंस नंबर दे एक पूर्णांक बीजू अपूर्णांक એટલે તમને કોઈ એવું કે એક ગોળાનું ક્ષેત્રફળ આટલું છે એવા મેં 20 ગોળા લીધા છે તો 20 ધ્યાનમાં નહીં લેવાના બેટા આ ખાલી તમને નંબર આપ્યા છે 20 હોય 10 હોય 2 હોય તમારે આના સાર્થકમ જોવાના 1 2 3 4 તો તમારો જવાબ 1 2 3 4 સુધી આવવો જોઈએ એટલે પાછળનો 0 ધ્યાનમાં લેવાય નહીં તો આ તમારા સાચા જવાબ સુધી પહોંચે જો તમે આ જવાબ લખ્યો તો આ જવાબ ખોટો કહેવાય કારણ કે આમાં સાર્થક અંક 5 છે આમાં 4 છે તો આ સાચો જવાબ છે ચલો ગુણાકાર પાકું થયું જેવા રૂલ્સ ગુણાકારમાં છે એ જ રૂલ્સ ભાગાકારમાં છે ફરી બોલું ચલો આમાં સાર્થક અંક કેટલા 1 2 3 તો 3 આમાં 1 2 તો 2 તો મિનિમમ કેટલા કહેવાય 2 1 અને 2 તો આનો જવાબ બેટા 4.2 લખાય કેમ 4.2 પાછળનો આંકડો 5 થી મોટો તો આગળની સંખ્યામાં 1 વધી જાય ચલો 25 ભાગ્યા 8 એટલે આનો જવાબ એપ્રોક્સિમેટલી 3.11 જો થાય પણ સાર્થક અંકને ધ્યાનમાં રાખી આનો જવાબ ખાલી 3 જ કહેવાય કેમ કે આમાં સાર્થક અંક 2 સોરી આમાં સાર્થક અંક 1 આમાં સાર્થક અંક 2 તમારે હંમેશા કયું ધ્યાનમાં લેવાય મિનિમમ લાસ્ટ એન્ડ ફાઇનલ ના પછી આપણે કેટલાક દાખલા જોઈ લઈએ ઘનતા શોધવાની છે તમને કોઈ પદાર્થ આપ્યો છે દળ અને કદ આપીને જવાબ લાવો ચલો બેટા આમાં સાર્થક અંક કેટલા 1 2 3 4 તો આમાં સાર્થક અંક 4 આમાં સાર્થક અંક 3 મિનિમમ તો મિનિમમ એટલે 1 2 3 તો 6.68 જવાબ સાચો કે 6.68 યા કારણ કે આ 8 છે 5 થી મોટો છે એટલે આપણો આ જવાબ ખોટો કહેવાય આ જવાબ સાચો આ તમારું ગ્રામ પ્રતિ સેન્ટીમીટર કારણ કે આ ગ્રામમાં છે આ સેન્ટીમીટર દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બહુ જ અગત્યનો કોન્સેપ્ટ તમને શીખવાડ્યો પ્લીઝ આને વ્યવસ્થિત લખી દેજો તમે કોઈ જગ્યાએ આવી ખબર નહીં પડે